અમારું પેટ ન ભરાય તો અમે ફોડી નાખીએ બાપા. ગરીબ ગુજરાન કરી અમે કાળી મજૂરી કરી અમે અમારી જિંદગી પૂરી કરીએ, પણ છેલ્લું લાખો રૂપિયાનું વાળ બુડી ગયું. એની પાસે હું કયે વડે વળતર લેવા જાઉં બાપા? આવા ખારવા જ્ઞાતિની વાતો, દરિયાના છોરોની વાતો, એના સમર્પણની વાતો. અહાડમાં જેના લગ્ન થાય, શ્રાવણમાં તો મોતના મોઢામાં દરિયા ખેડવા એ ખારવાને જવું હોય, કે વાનને જ્યારે વેતા કરે એ દરિયાને કાંઠે ભાઈઓને વિદાય દેવા જાય. વિદાય દેવા જાય એટલું નહીં, અને ત્યારે મર્દાનગીના ગીતો ગાય હો, આમ જરાય આમ નબળું વહાણ ન આવે. એ ખારવા જેવા વાળ લઈને એક જ મહિના પછી તરત જેને જવું પડે, કે આહાડમાં લગ્ન થાય, શ્રાવણમાં લગ્ન થાય, અને શ્રાવણી પૂનમના દેવી વાનને વેતા કરે, પછી ભાઈઓ અને ટોળે ટોળા વિદાય દેવા જાય. વિદાય દેવા જાય એટલું નહીં, પણ ગીત ગાતી જાય, અને ગીતમાં એમ કહેતી હોય, હે જુવાન, સમદરમાં જાશ, મધદરિયે જાશ, ધ્યાન રાખજે. શું દરિયા દેવ ને પ્રાર્થના કરે કાલી ગલી ભાષામાં, હે રત્નાકર સાગર, હે મોટા પેટ વાળા, આ ધરતી ઉપર અમે તારા દાખલા દઈએ છીએ કે સમદર જેવું પેટ રાખજો. અમે અમારા માનવીઓને તારા ખોળે સોંપ્યા છે બાપ, એનું ધ્યાન રાખજે મારા દેવ, એનું ધ્યાન રાખજે. અને કાળા માથાના માનવીના ગના હામું જોઈશ માં, એને હેમ ખેમ પાછા તું પહોંચાડી દેજે મારા દેવ, એનું ધ્યાન રાખજે. આવી પ્રાર્થના કરે અને મોટના મોઢાની માલિપા અંદર દરિયાના થોરું ખારો આ વાળ લઈને જાતો હોય. મિત્રો, કોક દી વિચાર કરજો કે દરિયાના કાંઠે દરિયાના મોજા ઉલળતા હોય, ત્યારે ધોધો કે કાંઠે એવું ભાઈ ભાઈ જો આપણા કાળદા ફફડતા હોય, તો એ જદી મધદરિયે રમતો હોય છે ખારો, પછી કોઈનો ભાઈ હોય, કોઈનો પતિ હોય, કોઈનો દીકરો હોય, અને વાર જો પછી જેઠ મહિના પહેલા ન આવે, તો આપણે ત્યાં એક પ્રાચીન દુહો છે કે જેઠ કોરો જાય તો તું એના ખંડમાં કટકો નહીં, પણ યાડ યાડ નો એક દે એ યમન વહુ મોજ લાગે વેલડા. જેઠ કોરો જાય તો એના ખંડમાં એ ખટકો નહીં, પણ આડનો એક દી અમને વહમું લાગે વેલડા. જેઠ મહિનો ભલે આખો વરહાદ વિનાનો જાય, પણ આડનો એક દી જો વાદળા વિનાનો જાય, તો ધરતી ઉપરના માનવીઓની મીટ મંડાણી હોય કે ક્યાંથી મેહુલો વરહે ને ક્યારે આ ધરતીને લીલી વધારે. એ વખતે
જેનો દીકરો નો આવ્યો હોય, જેનો પતિ નો આવ્યો હોય, એ માનવીઓ ને આ વાદળી વેરણ લાગે અને એમાં વ્રત ડોહ્યું હોય, એકનો એક દીકરો હોય, એ વાણ લઈને આવ્યો ન હોય, એ ઝૂંપડાની માયલી પાસે ચાંદરડા ગણતી હોય, એ ચાંદરડા દેખાતું ઝૂંપડું હોય, દીકરા વિના નીંદર નથી આવતી પણ એ ચાંદરડા ગણે છે, પણ અચાનક ડોશી આંખું ઉગાડી, ઓહો આ ચાંદરડા દેખાતા બંધ કા થઈ ગયા, લાવ તેરા જોવા તો દે, તોફાન તો નહીં આવતું હોય ને, અને ચાંદરડા દેખાતા બંધ થયા. ડોશી બેબાકલી બની બારી નીકળી અને જોયું ત્યાં તો ઘટાટો બાદળ જામી ગયા, ઝૂંપડામાંથી બારી નીકળી અને આકાશ સામે મીટ માંડીને ડોશી શું કહે, હે મારા નાથ ખમૈયા કરી જા, મારા નાથ ખમૈયા કરી જા, હમ ગરીબ પર કાર ઉઠવા બેઠો છે તું, હે નો ધારાના નાથ ખમૈયા કર બાપ, ખમૈયા કર, મારો દીકરો, મારો દીકરો હજુ વાણ લઈને આવ્યો નથી નાથ, અને આમ આમ તું રૂઠવા કા બેઠો છે, આમ ગરીબે તારું ખૂબ બગાડ્યું છે નાથ, ખૂબ બગાડ્યું છે. આકાશની માયલી પણ આ જીન્દ્ર મહારાજ છૂટે ને પટે શમશેરલી રમતો હોય એવું આભામંડળ ગાજે, એ વીજળી કડાકા કરે, વીજળીના વેલા દેખાય, કારણ કડાકા થાય ત્યાં જગતના માલિનીને